અને તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનો ભાગ તેરનો અભ્યાસ આપણે આ વિડિયોની અંદર કરીશું મિત્રો આ વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જે અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું મિત્રો આ ચેનલના તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ આઈ ટુ હેવ અ ડ્રીમ કોની આત્મકથા છે તો આઈ ટુ હેવ અર્ગીસની આત્મકથા ગોવર્ધન રામ ત્રિપાઠી નો વ્યવસાય કયો હતો વકીલાત ચીનુ મોદીનું ઉપનામ શું છે તો ચીનુ મોદી નું ઉપનામ છે ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કોને બંધાવ્યો હતો ત્યાર પછી પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન ક્યુ છે આગ્યો ગુજરાતી સાહિત્યના પ્રથમ બંધ વાર્તાકાર કોણ છે શામળ હાલમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે તો આપણા બંધારણની અંદર કુલ માન્ય ભાષા બાવીસ છે અને બંધારણના ભાગ આઠ ની અંદર દર્શાવેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે વડોદરાની અંદર ગુજરાતમાં કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે વલ્પી વિદ્યાપીઠ ત્યાં પછી એશિયાની સૌથી લાંબી નદી કઈ છે એશિયાની સૌથી લાંબી નદી છે ભારત ગુજરાત નું પ્રથમ પુસ્તકાલય ક્યુ છે ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય છે હિમાભાઈ ગ્રંથાલય પારનેરાની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે વલસાડ જિલ્લાની અંદર ભારતે પ્રથમ અણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણ ખાતે કરેલો હતો એ ક્યારે કરેલો હતો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે ત્યાર પછી આઈના મહેલ ક્યાં આવેલો છે આયના મહેલ ખાતે આવેલ છે નાથુલા ઘાટ કયા રાજ્યમાં આવેલો છે સિક્કિમ અંતરાય છતા વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે તો વિશ્વની સૌથી જૂની ગિરિમાળા છે અરવલ્લી ગુજરાતના સૌ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલેસર કોણ છે હંશાબહેન મહેતા તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે હરણફાળ એક પ્રહર એટલે કેટલી કલાક તો એક પ્રહર એટલે ત્રણ કલાક થશે ગુજરાતમાં કયો યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે સોલંકી યુગ ભાવસાર કોની કૃતિ છે ઈશ્વર પેટલીકર ક્યાં વૃક્ષના ફળને ડોળી કહે છે જવાબ છે મહુડો